वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचेन्तये। ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः। श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान की जय। श्री हरे कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। कथा सांभळनारा बधा ज भक्तों ने खूब भाव थी जय श्री स्वामी नारायण। श्री हरि चरित्रामृत सागर पूर पांचमू तरंग सित्तेरमू भगवान श्रीहरि कार्याणी में पधारिया, सुंदर तलाव खोदाव्यू ए प्रसंग आ तरंग में अपने श्रवण करीशू। श्री हरि रहे तिहा दिन बहु भक्त जानी अतिसार, तिहां भय वरसात अति बोये जन खेत समार। श्री हरि रहे तिहां दिन बहु भक्त जानी अतिसार, तिहां भय वरसात अति बोये जन खेत समार। पीछे भये निवृत्ति जन हरि के बैठत पास, हरि की सुनत बात नीत अंतर भये हुलास। कार्याणी मां भगवान श्रीहरि पधारिया छे। गामना भक्तों ने घना सारा जाणीने श्रीहरिए त्यां घना दिवस निवास कर्यो छे। त्यां घणो सारो वरसाद थयो एटले खेतर समा करीने लोकोए वावणी करी। लोकोने बीजू काम नहीं होवाथी શ્રીહરિની પાસે આવીને બેસતા રોજ શ્રીહરિના મુખની વાતો સાંભળી સહુના મનમાં અતિ આનંદ થતો। આપણને પણ ક્યારેક એમ થવું જોઈએ। ચાલો મહારાજની ભક્તિ કરીએ। આજે મહારાજના દર્શન નથી કર્યા, મહારાજના દર્શન કરીએ। આજે મંદિરે જઈ પિયુડા મહારાજની પાસે બેસી પાંચ માળા કરીએ। આજે અગિયાર વંદુના પદના પાઠ કરીએ મહારાજ પાસે જે મંદિરમાં જઈને। જબ તક રહેગી જિંદગી ફુરસત ન મિલેગી કામ સે કુછ સમય નિકાલ કર પ્રીત કર લો તુમ રામ સે। માણસનું જીવન પાણીના પરપોટાની જેમ બુદબુદા ઇવ તોય સુ મસકા ઇવ જંતુ સુ। પાણીના પરપોટાની જેમ ક્યારે ફૂટી જશે, ક્યારે તૂટી જશે। ઇતરાના જિંદગી પર કબ ફૂટે ક્યા ભરોસા પાણી કા બુલબુલા હે। માણસનું જીવન પાણી કા બુલબુલા હે, કબ ફૂટે ક્યા ભરોસા इतरा ना जिंदगी पर। जीवन में कमाणी करवा जेवी आ छे भक्ति नी कमाणी। सुंदर बात आवे छे, सुंदर बात जीवन में गांठ वाली ने राखवा जेवी बात आवे छे। सांभळो, भक्तों ने नवरास मळी, तुरंत भगवान श्रीहरि नी अमृतवाणी सांभळवा आव्या। अंतर में अति आनंद थयो। एक दिवस गाम बहार निकळ्या, નાહ્યાનો સંકલ્પ થયો
ત્યાં કાંઈ નદી કે તળાવ ન હતું. ત્યારે શ્રીહરિ બોલ્યા, શાસ્ત્રોમાં નદી કે સરોવર વિનાના ગામને કુગ્રામ કહ્યું છે, એટલે એ ગામ રહેવા જેવું નથી. જેવી રીતે દાદા માણસમાં પણ બે ભેદ હોય, સારો માણસ ખરાબ માણસ, સારા માણસનો સંગ કરવો જોઈએ, ખરાબનો સંગ ન કરવો જોઈએ, એમ ગામમાં પણ બે પ્રકારના ગામ હોય, સારું ગામ અને ખરાબ ગામ. સારું ગામ રહેવાલાયક, કુગ્રામ રહેવાલાયક નથી. દેશના પણ બે પ્રકાર છે, સારા પ્રદેશ અને ખરાબ પ્રદેશ. વચનામૃતમાં મહારાજે વાત કરી ખગોળ ભૂગોળનું વચનામૃત. કુગ્રામના લક્ષણ શિક્ષાપત્રીમાં તમે વાંચો છો, પોતાના મૂળ વતનનું ગામ હોય છતાં પણ એનો ત્યાગ કરી દેવો. શાસ્ત્રની આ નાની વાત યાદ રાખજો, અદ્ભુત વાતો છે. આપણા શાસ્ત્રોમાં જેવી સૂક્ષ્મ વાતો છે એવી ક્યાંય નથી. શ્રોત્રિયો, ધનિકો, રાજા, નદી, વેદ્યસ્તુ પંચમહ પંચ યત્ર ન વિદ્યંતે ન તત્ર દિવસમ વસેત. પાંચ વસ્તુ જ્યાં ન હોય એને કુગ્રામ કહેવાય. ત્યાં એક રાત પણ માણસે ન રહેવું જોઈએ. ક્યારેક મોટી આપત્તિ આવે, કઈ પાંચ વસ્તુ? સૌથી પહેલા શ્રોત્રિય, જે ગામમાં કોઈ બ્રહ્મનિષ્ઠ સંત ન હોય, કોઈ ભક્ત ન હોય, કોઈ ભગવાનનો એકાંતિક આત્મા ન હોય. તમને ધર્મની વાત, સત્યની વાત, મોક્ષની વાત કરી જ ન શકે. કેવી અદ્ભુત વાત છે! 2500 વર્ષ પહેલા લખાયેલા શાસ્ત્રોની વાતો કરું છું તમને. આપણો દેશ શા માટે મહાન હતો? ગામની રચના આવી રીતે થતી. શ્રોત્રિય નંબર વન, બે નંબર ધનિક એટલે પેઢી, ધનવાન. કોઈ ગરીબ હોય, મુસીબત આવી પડે, અડધી રાત્રે પૈસા ધીરી શકે, ઉધાર પણ આપી શકે, વ્યાજે પણ આપી શકે, અત્યારની ભાષામાં બેંક. આ વસ્તુ તમને સમજાશે, બેંક ન હોય ગામમાં કોઈ ઘર લેવા જાય જ નહીં, અમેરિકામાં તો કોઈ ન જાય. નંબર ત્રણ, રાજા, કાયદો ને કાનૂન જ્યાં ન હોય ત્યાં ન રહેવું જોઈએ. અમે હમણાં લંડન હતા. લંડનના 80-90% કચ્છના હરિભક્તો બધા આફ્રિકાથી આવેલા. આફ્રિકામાં એ લોકોના મિલિયન્સ ઓફ ડોલરના બિઝનેસો હતા. એ રામજીભાઈ હોય, રવજીભાઈ હોય, બધા જ હરિભક્તો આફ્રિકા હતા. ત્યારથી આપણા યોગમાં આવેલા. એ દેશ છોડી દીધો. અઢળક પૈસાની આવક હોવા છતાં ત્યાં કાનૂન નથી, રાજ્ય વ્યવસ્થા નથી, અંધાધૂંધી છે. ક્યારે કોનું મર્ડર થઈ જાય નક્કી નહીં, મર્ડર થયા પછી કોઈ ન્યાય નિર્ણય થઈ ન શકે. જિસકી લાઠી ઉસકી ભેંસ. જ્યાં રાજ્યની વ્યવસ્થા, કાયદા કાનૂન, નીતિ ન્યાય વ્યવસ્થા ન હોય ત્યાં ન જવું જોઈએ. ચોથી વસ્તુ નદી. જ્યાં નદી, પાણી, સરોવર વ્યવસ્થા ન હોય ત્યાં ન રહેવું જોઈએ. જૂની બધી વસાહત, વિજ્ઞાનનું સંશોધન છે, 5000-50000 લાખ વર્ષ પહેલાંની જે કંઈ વ્યવસ્થાઓ મળી છે, જૂની બધી વસાહતો નદી કિનારે વસતી. જીવન જીવવામાં સૌથી પહેલીને મહત્વની જરૂરત કેની છે દાદા? બહુ સરસ દાદા, બધા આપણા ગામડાઓ નદી કિનારે વસતા. ત્યાર પછી નંબર બે, રોડ કિનારે બધા વસતા થયા. મોટા હાઈવે હોય તો જવું આવવું ઈઝી એક્સેસ પડે. નંબર ત્રણ, હવે ફ્રી વાઈફાઈ મળતું હોય ત્યાં બધા રહેતા. એ પાણી તો ગમે ત્યાં નળ ખોલે આવી જાય, ફ્રી વાઈફાઈ મળવું જોઈએ. આ નવી પેઢીના હવે અરમાનો બહુ વિચિત્ર છે, એને આ બધું સમજાવવું જોઈએ. જીવનના મૂલ્યો ક્યાં છુપાયા છે? હમણાં કોઈ સરસ દાદા લખ્યું હતું, એક ભાઈ, એનો મોબાઈલ કલાક સુધી ખિસ્સામાં પડ્યો રહ્યો તો મોબાઈલમાંથી અવાજ આવ્યો કે ભાઈ, કલાકથી મને અડ્યા નથી, શું જીવો છો કે મરી ગયા? મોબાઈલ બોલ્યો. કદાચ થોડા દિવસ પછી એવો સમય આવશે કે માણસને ભોજન વગર ચાલશે,
ખાધા પીધા વગર ચાલશે, મોબાઈલ વગર નહીં ચાલે. કેવું વ્યસન, દારૂ કરતા ભયંકર વ્યસન, ખતરનાક દુનિયાનું વ્યસન અત્યારે છે. તમે બધા બચો એનાથી, એટલે કહું છું. મારી નાખનારું વ્યસન છે, કાતિલ ઝેર છે આ બધું. આ વિજ્ઞાનની દેન નહીં, આ વિજ્ઞાને આપેલો અભિશાપ છે આપણને. જો વિવેક વિના વાપરીશું મરી જશું. એટલે કહું છું, કેટલી સરસ શાસ્ત્રની આ મૂળ વાતો. જરૂરત છે પાણીની. પાણી અત્યારે ખરાબ થઈ રહ્યું છે, બગડી રહ્યું છે, પોલ્યુટેડ થઈ રહ્યું છે, અને માણસ મોબાઈલને સુધારી રહ્યો છે. પાંચમી વસ્તુ વૈદ્ય એટલે દવાખાનું. બ્રહ્મનિષ્ઠ સંત નંબર એક. નંબર બે, કોઈ ધનિક, શ્રોફ, પેઢી કે બેંક. નંબર ત્રણ, રાજ્ય વ્યવસ્થા. નંબર ચાર, નદી. અને નંબર પાંચ, વૈદ્ય, દવાખાનું, હોસ્પિટલ. આ પાંચ વસ્તુ જે ગામમાં ન હોય ત્યાં માણસે રહેવા ન જવાય, એને કુગ્રામ કહેવાય. અને આ પાંચે પાંચ વસ્તુ જ્યાં હોય ત્યાં રહેવા જાય તો માણસ આલોક અને પરલોકમાં સુખી થાય. તમે બધા અમેરિકાના ભક્તો, આપણું આ લોયાધામ થયું, રોજ કથાવાર્તા આવતી થઈ, તમે રોજ આમ કથાવાર્તા સાંભળો છો. તમે તમારા મનમાં વિચારીને જવાબ આપજો, આ કથાવાર્તા રોજ સાંભળતા થયા પછી કંઈક પરિવર્તન તમારા ઘરમાં પરિવારમાં આવ્યું કે નહીં? બીજો મને જવાબ આપજો, તમે આ કથાવાર્તા નહોતા સાંભળતા ત્યારે તમારા ઘરના પ્રશ્નો થોડા વધારે હતા કે નહીં? ત્રીજો મને જવાબ આપશો, આ કથાવાર્તા, આ ભજન ભક્તિ રોજ સાંભળતા થયા, મંતવ્ય લખતા થયા ત્યાર પછી તમારા ઘરના પ્રશ્નો પ્રોબ્લેમો ઓછા થયા કે નહીં? ચોથો મને જવાબ આપજો. બધા તમે જવાબ આપી શકો છો કે તમે જ્યારથી આ કથાવાર્તા, ભજન ભક્તિ, નિયમ ધર્મ પાળતા થયા, કરતા થયા, ત્યાર પછી તમારા અંતરમાં સુખ શાંતિ વધ્યા કે નહીં? ભગવાનની કેટલી સરસ વાત છે. મહારાજે જોયું કાર્યાણી નગરમાં નાહવા માટેની કોઈ સારી જગ્યા, તળાવ, સરોવર નથી, આ તો કુગ્રામ કહેવાય. માટે રાજાએ આવું કોઈ કાર્ય કરાવવું જોઈએ. મહારાજે વાત કરી ત્યારે તે ગામના પટેલ વિરદાસભાઈ હતા, તેમણે કહ્યું, મહારાજ આ પ્રદેશના કોઈ એક રાજા નક્કી જ નથી, એક ગામના રાજાઓનો કોઈ પાર નથી. એ જૂના સમયની કોઈ કાયદા કાનૂનવાળી વ્યવસ્થા નહોતી, તમે જાણો છો એ અરાજકતાનો સમય હતો. ગામમાં જેની જેની જીસકે હાથમાં લાઠી ઉસકી હાથમાં ઉસકી ભેંસ, એવો સમય હતો. શ્રીજી મહારાજ જ્યારે પ્રગટ થયા દાદા, એ અરાજકતાનો સમય હતો. એ સમયમાં કેટલી ભયંકર અરાજકતા હતી. રશ્મિબેન વ્યાસ, એમણે જે થીસીસ લખી છે એ થીસીસની અંદર એમણે થોડું ઘણું નિરૂપણ સત્ય ઘટનાઓનું કર્યું છે. ભયંકર અરાજકતા હતી, અંધાધૂંધી હતી, કેટલી ભયંકર પરિસ્થિતિ. એમાં શ્રીજી મહારાજ પ્રગટ્યા, કીચડમાં જેમ કમળ ખીલે એમ. અને એ ભગવાન શ્રીહરિએ પ્રગટ થઈ સત્સંગની સુવાસ એવી પાથરી કે સત્સંગની સુવાસમાં જે કોઈ આવ્યા એ બધા સુખિયા થયા. અમાસની અંધારી રાત પછી સવારનો સૂરજ ઉગે એવું ક્રાંતિકારી કાર્ય ભગવાન શ્રીહરિએ કર્યું. કાશી વિરદાસભાઈ પટેલ મહારાજને કહે છે, મહારાજ જે ગામના ગરાસદારો હોય એ બધા રાજા થઈ બેસે છે, આમાં કોણ સરોવર કરાવે? કોને ગામમાં મમત્વ થાય? કોઈ પણ ગરાસદાર દરબારને ગામના ઉપર મમત્વ બંધાતું જ નથી. એ બધા રાજાઓને તો પરસ્પર વેરનો પાર નથી, એ બધા તો અંદરોઅંદર લડવા મળ્યા છે, એમાં સરોવર કોણ કરાવે? હે દાદા, કાયદોને વ્યવસ્થા ન હોય ને. ધારણા ધર્મ મિત્યાહુ, ધર્મો ધારયતે પ્રજાહા. ધર્મ એનું જ બીજું નામ છે કાયદો, એનું નામ છે વ્યવસ્થા, એનું નામ છે કાનૂન. શાસ્ત્રમાં આવે ત્યારે ધર્મ બને, રાજ્યમાં જાય ત્યારે કાયદો બને, બરાબર? લોક નિર્ણાયક બને ત્યારે કાનૂન કે વ્યવસ્થા બને. પૂજ્યપાદ ગુરુજી કેટલી સરસ વાત કરે, ભગવાનનો કાયદો પણ પાળવો જોઈએ અને સરકારનો કાયદો પણ હંમેશા પાળવો જોઈએ. રોડ ઉપર છો, રોડના ટ્રાફિક રૂલ્સને ફોલો કરો. આપણા ભારત દેશમાં ભારતીય પ્રજાની અને ખાસ કરીને યુવાનોની એક વિકૃતતા એ છે, એને કાયદો તોડવામાં ગૌરવ મનાય છે.
કાયદો તોડવામાં ગૌરવ મનાય છે. કોઈ જગ્યાએ બોર્ડ માર્યું અહીંયા થૂકવું નહીં તો આપણા દેશમાં ત્યાં થૂકે ને બહાદુર કહેવાય, એટલે જનરલી શું કરે, ત્યાં જઈને થૂકે. અને પરિણામ શું આવ્યું, કાયદો તોડતા હતા, શું પરિણામ આપણા દેશનું આવ્યું આપણે જોઈએ છીએ. આ દેશમાં લખ્યું છે કચરો નહીં નાખવો, કોઈ નથી નાખતું, તો દેશની સ્વચ્છતા તમે જુઓ. કાયદાને માન આપો. આપણા ઇન્ડિયાનો પુષ્કળ કાયદાઓ અમેરિકામાં પણ તોડે છે, મેં જોયું છે. રોડ પર ગાડી ચલાવે, બેલ્ટ ના બાંધે. અરે સ્વામી, આ તો હું તો 15 વર્ષથી બેલ્ટ બાંધતો જ નથી. કચરું હોય આસપાસ જોઈ લે, કોઈ ના તો કાચ ઉતારી ફટ દઈને રોડ પર નાખી દે. આપણે કહીએ ભગત આ અમેરિકા, અરે સ્વામી ચાલે બધું અમેરિકામાં એ ચાલે. લો, શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં લખ્યું છે ગમે ત્યાં થૂકવું નહીં. તમે શું શિક્ષાપત્રી પાળી? દુઃખ થાય. વધુ પડતા દોડ્ડાયા હરિભક્તો અમેરિકામાં છે, શું વાતો કરે, એકાદશી નહીં કરવાની. આપણે સ્વામિનારાયણ ભગવાનના સર્વોપરી ભગવાનના ભક્ત છીએ, આપણે જો બીજી એકાદશીનું વ્રત કરીએ તો આપણી ઉપાસના ભંગ થાય, આખું મંડળ ચાલે છે, કોઈ એકાદશી ન કરે. આપણી ઉપાસના છે સર્વોપરી ઉપાસના, હરિજયંતિ કરાય, એકાદશી નહીં કરાય. આવી રીતે દાદા શ્રીજી મહારાજની શિક્ષાપત્રી ઉપર પગ મૂકનારા છે મહિમાના નામે. કોણ? ચાંદલાવાળા, કંઠીવાળા, ધિક્કાર છે આવા લોકોને. આવા લોકોએ ધર્મનો ખાત્મો બોલાવ્યો છે. કાયદો ને ધર્મ એ તમારી મારી રક્ષા માટે છે. ધર્મો રક્ષતી રક્ષિતઃ. દેશના કાયદાને માન આપો, સ્કૂલના કાયદાને માન આપો, સમાજના કાયદાને માન આપો. તમને કાયદો નથી ફાવતો, સમાજને છોડી દો, બીજા કાય સમાજમાં જતા રહો. પણ સમાજમાં રહેવાનું અને સમાજનો કાયદો તોડવાનો અને પાછી દાદાગીરી કરવાની, આવા જે માથાભારે તત્વો છે એવા તત્વો એ જ સમાજનું સદંતર નુકસાન કર્યું છે. શું કહે છે, મહારાજામાં કોને મમત્વ થાય, કોણ ગામનું હારું કરે, કોણ ગામનું ભલું વિચારે, અહીં કોણ ભલાને પૂછે છે, અહીં કોણ બુરાને પૂછે છે, અહીં કોણ ભલાને પૂછે છે, અહીં કોણ બુરાને પૂછે છે. અને ફૂલોને નીચોવી, અત્તરને નીચોવી, ફૂલોની દશાને કોણ પૂછે છે? આ તો મતલબથી છે નિસ્બત, બાકી કોણ ખુદાને પૂછે છે? હે દાદા, માણસ જ્યારથી મતલબી બન્યો, જ્યારથી સ્વાર્થી બન્યો, ત્યારથી ખલાસ થઈ ગયો. મહારાજ આમાં કોણ ગામનું ભલું કરે? અને એ રીતે ગામની વસ્તીનો પણ સ્થિર વાસ નથી, કારણ કે અરાજકતા હોય, ભય હોય, ગમે તેમ રંજાડતો હોય, રાજા હેરાન કરતો હોય, કોઈ કોઈને કહી ન શકે, ગમે તેની બેન દીકરી ઉપર ખરાબ નજર નાખે, ગમે તેનું ગાડું બળદ ચોરી લે, ગમે તેના ખેતરમાં ધાડ પાડી દે. એટલે મહારાજ દિનરાત લોકો પણ અધ્ધર શ્વાસે જીવે છે. ગામમાં એક ધણી વિના કોઈને મમત્વ જ નથી થતું, અને બધા માટે દુઃખના દાડા છે. પ્રભુ વીરદાસભાઈએ કરુણ હૃદયે ભગવાન શ્રીહરિને ગામની બધી વાત સંભળાવી. શ્રીહરિ બોલત ભયે તબ તે હું, શ્રીહરિ બોલત ભયે તબ તે હું, જાકે જગ મે ધણી નહીં કેહું, જાકે જગ મે ધણી નહીં કેહું, તાકે ધણી હે એક ભગવાના, તાકે ધણી હે એક ભગવાના, તાકે નહીં હે કોઉ સમાના, તાકે નહીં હે કોઉ સમાના. ત્યારે ભગવાન શ્રીહરિ દયાનિધિ દયાળુ, જેના હૃદયમાં દયા પડી છે, કોઈનું દુઃખ જોઈ ન શકે, સાંભળી ન શકે, એવા દિનબંધુ શ્રીહરિ બોલ્યા, દુનિયામાં જેનો કોઈ ધણી નથી તેના ધણી ભગવાન છે, ભગવાન સમાન બીજું કોઈ દયાળુ નથી. શ્રીહરિએ ગામથી ઉત્તરમાં વાવેલું ઉગે નહીં એવી પડતર જમીન એક જોઈ. સદગુરુ રામાનંદ સ્વામી ત્યાં ધ્યાન કરવા બેઠેલા, તે મેદાન જેવી ભૂમિને પવિત્ર દેખી બધા જ ગામવાસીઓનું હિત વિચારીને શ્રીહરિએ પોતે ત્યાં તળાવ કરાવવાનો નિર્ધાર કર્યો. ભગવાનને એમ થયું, આ ગામનું હિત રાજા પણ નથી વિચારતા, પ્રજા પણ નથી વિચારતા, ચાલો આપણે વિચારીએ. ધન્ય છે ભગવાન સ્વામિનારાયણને.
માંગરોળમાં મહારાજ પધાર્યા, જોયું ગામની બહેનો રોજ પાણીના મોટા મોટા બેડામાંથી ભરી. મહારાજ કે આ શું છે? મહારાજ, દૂરથી લાવવું પડે છે, આખું ગામ આમ કરે છે. અરે ભલા માણસ, આખું ગામ આમ કરે છે, ગામ ભેગું થાય, એકાદ મોટો કૂવો વાવ ખોદી નાખે તો. મહારાજ કોણ કરે? મહારાજ કે અમે કરશું. ચાલો, ગામના ભલા માટે ભગવાન સ્વામી નારાયણે સૌથી પહેલું કામ કર્યું શું? માંગરોળમાં વાવ ખોદાવી. ખબર છે ને આસિદ ભગત, ધન્ય હો ધર્મ ધ્વજ રોપ્યો. એ સમયે સ્વામી નારાયણે પ્રગટ થઈ રહ્યા. આપણા દેશમાં આવું જ છે ને, સોસાયટીમાં કેવી બુરી દશા હોય. વડોદરાની એક સોસાયટી હું સારી રીતે જાણું. સુખી માણસો રહે છે, લાખો પતિ રહે છે, 80-80 લાખની ગાડીઓ એ સમયમાં મેં જોયેલી સોસાયટીમાં. અને સોસાયટીમાં ઝઘડો પડ્યો, ખોદાઈ ગઈ સોસાયટી, રોડની અંદર જવાનો એક્સેસ નહીં, બધાએ ગાડી દૂર મૂકીને ચાલીને આવવું પડે. ચોમાસામાં તો દશા બુરી થાય, કીચડ, ગંદકી, મચ્છર. અને દાદા કોર્ટોમાં લાખો રૂપિયા ખર્ચી નાખ્યા. મારા બેટા, કોઈએ વિચાર્યું પણ નહીં કે આપણે આટલો ખર્ચીએ ડાયા માણસો, આના કરતાં આપણે સોસાયટીનો રોડ બનાવી દઈએ. 2-3-4 વર્ષ ઝઘડો ચાલ્યો. બોલો, કોર્પોરેટરો સરકારના માણસો વચ્ચે પડ્યા અને માણ માણ સમજણ પાડી લોકોને કે તમે ડાયા નથી, તમે મૂર્ખાઓ છો. મૂર્ખાઓ નહીં, મહામૂર્ખાઓ છો. તમારા પગ ઉપર કુહાડો મારો છો. આ ઘરની આગળ ખાડો ખોદ્યો છે, એક નહીં અનેક ખાડા ખોદ્યા છે. કચરું ત્યાં નાખે દાદા, આ પેલી પેલા પાસે નાખે, પેલો પેલા પાસે નાખે, મચ્છર. સારી સોસાયટીની કેવી બુરી દશા. કેમ? જ્યાં સ્વાર્થી પ્રજા હોય ને ત્યાં આવી દુર્દશા થાય. મહારાજને દુઃખ થયું. રાજાએ વિચારતી નથી, પ્રજાએ વિચારતી નથી. પ્રજા રડે છે કે અમે દુઃખી છીએ, અમારું કોણ ભલું કરશે. રાજા વિચારે છે કે અમારે બીજા જોડે લડવું છે, મોટું રાજ્ય વિસ્તારવું છે. સારું, સમાજનું સારું અમે કરીશું. જો આ મહારાજનો વિચાર, આ સાધુનો વિચાર, આ સજ્જનનો વિચાર, આ સત્યનો વિચાર. કોઈકે કંઈક કામ બગાડ્યું એની ચર્ચા બહુ કરનારા હોય છે, પણ સુધારનારા બહુ ઓછા હોય છે. બગાડવું એ મહાનતા નથી, વિચાર કરવો એ મહાનતા નથી, પણ તમારાથી થઈ શકે. કેટલું સરસ કોઈએ લખ્યું છે, લગા શકો તો બાગ લગાના, આગ લગાના મત શીખો. લગા શકો તો બાગ લગાના, આગ લગાના મત શીખો. બીછા શકો તો ફૂલ બીછાના, સૂલ બીછાના મત શીખો. જલા શકો તો દીપ જલાના, દિલ જલાના મત શીખો. ઓર પીલા શકો તો પ્યાર પીલાના, જહેર પીલાના મત શીખો. જીવનમાં થોડું તો શીખીએ, થોડું તો. ઘણીવાર સમાજના માણસો કેવી રીતે આથડીને મરી જતા હોય છે, ખરેખર દુઃખ થાય દાદા, ખરેખર દુઃખ થાય. વડોદરાની સત્ય ઘટના કહું, હું તો વડોદરામાં બહુ રહ્યો છું ને. 2 સગા ભાઈ વર્ષો પહેલાની, જમીન માટે ઝઘડો થાય. જમીનનો ઝઘડો એ સમયના 10-12 લાખની કિંમત હશે. 10-12 લાખની જમીનનો ઝઘડો, અને એવો અહંકારે ચડ્યા બંને ભાઈ. કોર્ટમાં એવું કહેવાય છે 2-3 કરોડનો ખર્ચો કરી નાખ્યો. 2-3 કરોડનો ખર્ચો, લાખો રૂપિયાનું પાણી, કેટલું ટેન્શન, ઘર પરિવારની ચિંતા, બરાબર. આટલું બધું પાણી કર્યું, કેટલે જમીનના ટુકડા માટે? હવે તો છોડું જ નહીં, હવે તને જીવતો જવા જ ના દઉં. હવે નીચે મૂછ નીચી થાય તો વટ પાડવાને માટે દુઃખ થાય. અને સમાજમાં આવા તત્વો છે, કોઈને સમજાય નહીં. બધા જેમાં અગ્નિ લાગી લાકડા નાખનારા જ જાજા છે, પાણી છાંકનારા છે જ ક્યાં? સમાજને શીખવાડો. તમારી આસપાસ કોઈ ખરાબ કરતું હોય, ખરાબ બોલતું હોય, ખરાબ સાંભળતું હોય, કયો ભાઈ તને સારું લાગે એ બોલ, સત બોલ યા ફિર મત બોલ. ભગવાને મોઢું આપ્યું છે ખરાબ બોલવા માટે, કાને આપ્યા ખરાબ સાંભળવા માટે? સત બોલ યા ફિર મત બોલ. દિવ્ય જીવન જીવવા માટે તમારે ઘણું બધું કરવું પડે એવું છે, ઘણું બધું. તમે એ બધા બેઠા છો, બધા માટે કહું છું. ભગવાન શ્રીહરિએ જોયું, તુરંત નિર્ણય કર્યો. એક સરસ જમીન જોઈ, ખુલ્લી હતી, વાવે ત્યાં ઉગે એવું કશું હતું નહીં, ઉજ્જળ ભૂમિ હતી. રામાનંદ સ્વામી ત્યાં ધ્યાન કરવા બેઠેલા, એટલે પ્રસાદીની ભૂમિ હતી. મહારાજે બધી રીતે સાનુકૂળ જગ્યા જોઈ, તળાવ કરાવવા નિર્ધાર કર્યો. હરિભક્તોને વાત કરી, ગામના દરબારોને, પટેલોને,
પટેલોએ ઢોલ વગાડીને લોકોને ભેળા કર્યા, સહુને વાત કહી, જમીનને ખેડવા માટે આખા ગામના હળ જોડાવી દીધા. ગામમાં જેટલા પાવડા જેટલા ટોપલા હતા બધા ગામ લોકો હરખભેર લઈ આવ્યા. બધા લોકોને પ્રેમ વધે એટલા માટે શ્રીહરિ પણ સહુની સાથે ધૂળ ઉઠાવવા લાગ્યા. 3 વર્ષ સુધી એક એક મહિનો ત્યાં રહીને શ્રીહરિએ તળાવ ખોદાવ્યો. 3 વર્ષ સુધી દાદા. પાછું બીજું એક બીજો બહુ મોટો પ્રોબ્લેમ છે દાદા. આપણે ત્યાં તમે સારું કામ શરૂ કરો એટલે બધાનો લાભ લેવા આવે, પણ એમાં જોડાવા માટે ના આવે. પેલી વાત છે ને, 4 મિત્રો ભેગા થયા કે ચાલો આપણે 2-3 વર્ષથી બહાર ગયા નથી, પિકનિકમાં જઈએ. પ્લાનિંગ કરતા હતા ક્યાં ક્યાં જવું, શું શું કરવું, શું શું લઈ જવું, પછી કઈ નાસ્તો તો કે આપણે વ્યવસ્થા કરીએ. શું એક કે બધા ભક્તો માટે આટલા બધા દિવસનો ઢેબરા હું બનાવીને લાવીશ, બીજો કે બધા માટે હું આ વસ્તુ મીઠાઈ મોહનથાળ બનાવીને લાવીશ, ત્યાં ત્રીજો બોલ્યો કે બધા માટે ફરસાણ સારા 2-3 પ્રકારના નાસ્તા વગેરે બનાવીને હું લાવીશ, ચોથાને કીધું તું કે હું હવે તમે બધા બનાવીને લાવશો તો ખાવાવાળા જોશે ને તો 2-3 મિત્રો લઈ આવીશ જોડે કે જે નાસ્તો જમવાવાળા. કેવો સહકાર આપ્યો દાદા, સહકાર કેવો આપ્યો તમે જુઓ. ઓર્ફનેજમાંથી અનાથાશ્રમમાંથી ફાળો કરવા આવ્યા. બધાને કહેતા હતા ગરીબ વિધવાના બાળકો અમે હાચવીએ છીએ, કંઈક મદદ આપો. કોઈક મદદ પોતપોતાની રીતે આપતા હતા, કોઈ નહોતી ઈચ્છા તો ના પાડતા હતા. એમાં એક ભાઈને ત્યાં વાત કરી કે આપોને મદદ. ઘરમાં ગયા, 2 નાના ટાબરિયા ઉપાડ લેવા, એટલો હાચવજો ઓર્ફનેજમાં, મોટા થાય પછી લઈ જશું. મૂળ તો તમારે અનાથાશ્રમમાં મદદ જ જોઈએ છે ને. 2 છોકરા આપ્યા, શું આપ્યું દાદા, અને સહકાર કહેવાય. ધિક્કાર છે આપણને. હું ઘણી વાર તમને વાત કરું છું 3 પ્રકારની મુક્તિની. નંબર 1 દુઃખ મુક્તિ આપણે બધા ઈચ્છીએ છીએ, હું પણ ઈચ્છું છું, તમે પણ ઈચ્છો છો, એક બાળક પણ ઈચ્છે છે, અમારા ઘનશ્યામ દાદા જેવા વૃદ્ધ માણસ પણ ઈચ્છે છે, અણસમજુ પણ ઈચ્છે છે, સમજુ પણ ઈચ્છે, પશુ પણ ઈચ્છે છે, મનુષ્ય પણ. શું મને દુઃખ પડે નહીં, ઈચ્છે છે કે નહીં દાદા? આવું ઈચ્છે છે બધા. એનું મૂળ ક્યાં છે? પાપ મુક્તિમાં. દુઃખ મુક્તિને સિદ્ધ કરવી હોય તો કંઈક સિદ્ધ કરવી પડશે, પાપ મુક્તિ. અને પાપ મુક્તિને સિદ્ધ કરવી હોય કંઈ કરવી પડશે? ઋણ મુક્તિ. કોઈનું ઋણ ન રાખો. આપણા મંદિરમાં રસોડું કરતા હોય કોઈ ભક્તો, રસોડું કરનારા 4 જણા હોય અને જમનારા 200 જણા હોય, તો 200 જણા ઉપર કોનું ઋણ ચડ્યું દાદા? 4 જણનું ઋણ ચડે છે, ખબર છે? આપણે ક્યારેય વિચાર કર્યો? એ 4 ભક્તો ભલે મહિમાથી બનાવે છે, આપણે ક્યારેય પૂછ્યું પ્રેમથી કે તમારે કંઈ જરૂર હોય તો કહેજો? ક્યારે આપણને થયું ચાલો આજે આપણે ફ્રી છીએ, આપણે મદદ કરવા જઈએ? આ ઋણ છે. આવું હરામનું ખાધું હોય, આવું ઋણ જાદુ ચડ્યું હોય માથે, પછી એ ઋણ શું કરે? બુદ્ધિને ભ્રષ્ટ કરે. બુદ્ધિ ભ્રષ્ટ થાય ત્યારે શું કરે? પાપ કરે. પાપ કરે ત્યારે શું થાય દાદા? દુઃખ પડે. સીધું ગણિત છે. કોઈ પણ જગ્યાએ આપણા ઉપર ઋણ ચડે એનો વિચાર કરવો. ભગવાનનું ઋણ, રાજાનું ઋણ, સરકારનું ઋણ, માણસોનું ઋણ, એટલા માટે કોઈએ બહુ સરસ કીધું છે, બહુ સરસ કોઈ મહાપુરુષનું વાક્ય છે, પ્રગતિ હંમેશા પરાવલંબી હોય છે, અધોગતિ સ્વાવલંબી. કોઈ આધુનિક ચિંતકે આ વાત જુદી રીતે પણ લખી છે. શું? સફળતા એમાં અનેકનું યોગદાન હોય છે અને નિષ્ફળતા એમાં પોતાનું જ પ્રધાનપણું હોય છે. સફળતા એમાં અનેકનું યોગદાન હોય છે. તમે સફળ થયા દાદા, આપણું આ લોયાધામ એટલું સરસ છે, હું ન કહી શકું મારે લીધે છે, આમાં બધાનું મારા દાદાનું કેટલું મોટું યોગદાન લાગે આપણને. ભીખુદાદા નથી તો કેટલું ખાલી લાગે છે, રાઈટ? ભીખુદાદા હોય, ઘનશ્યામ દાદા, મારા આશિત ભગત, બધા આપણા યુવાનો, આપણા વડીલો, આપણા દૂરના ભક્તો, આપણા સંતો, બધાનું યોગદાન છે. રમેશ મામા ધામમાં ગયા આપણે યાદ કેમ ન કરીએ? કેટલી મામાની મહેનત છે, બહેનો સ્ત્રી ભક્તોની કેટલી મહેનત છે, બધાનું યોગદાન છે. સફળતામાં અનેકનું યોગદાન હોય છે, કોઈ પણ સફળતામાં, પણ નિષ્ફળતામાં પોતાનું પ્રધાનપણું. કોઈ વાત નિષ્ફળ થઈ ત્યારે માણસે શાંત ચિત્તે વિચારવું જોઈએ. કેવી અદ્ભુત વાતો છે બોલો. સેવા શ્રીજી મહારાજ કરે છે, ઢોલ વગાડી ગામના માણસોને બોલાવ્યા, બધા ભેગા થયા,
પણ મહિનો સુધી મહારાજે ખોદાવ્યું, પછી મહારાજ ગયા પછી બધા પાછું કે હવે શ્રીજી મહારાજ આવશે જ ને ખોદાવા, વાપરવાનું કોને? ગામવાળાને. કામ કોનું સારું થતું હતું? ગામનું. પણ આશા કોની પાસે રાખવાની? દાદા મહારાજ પાસે. બોલો, સેવા કરવા વાળા બધા ભક્તો, બધા ભક્તો, બધા સંતો, જીવનમાં એક સૂત્ર શીખો. કોઈ ભક્ત સેવા કરતા હોય, આ મંદિરમાં એક ભગત સાફ કરે છે, એક એક્ઝામ્પલ આપું છું, વેક્યુમ મારે છે, બીજા 50 માણસો બેઠા બેઠા પગ ઉપર પગ ચડીને વાતો કરે છે, તો શું આપણે એને પગાર આપીએ છીએ? હા કે ના? તો કયો નથી આપતા ને. આપણી ફરજ છે ભક્તને પૂછીએ, ભગત તમને જરૂર હોય તો હેલ્પ કરવા લાગુ. બેઠા છીએ આપણે એટલા માટે, તમે ઘરે છો તો પ્રોબ્લેમ નથી. આ વિવેક છે. રસોડામાં વાસણ ધોવાય છે, આપણે હાવ નવરા ઉભા ઉભા 5-25 માણસ મારી તારી ભગલાવાળી કરીએ છીએ, વાસણ ધોવાય છે અને આપણે ઉભા ઉભા મારી તારી ભગલાવાળી કરીએ છીએ, ઉલટાના બે જણા જતા એ એને પણ રોકી પાડીએ. એવા સમયે આપણી ફરજ શું છે? કોઈ વાસણ ધોવે છે, 200 માણસના વાસણ બે જણા ધોવે છે, આપણે વિવેકથી પૂછીએ કે તમારે ભગત જો જરૂર હોય તો અમે આવીએ. એટલો વિવેક શીખવો જોઈએ. આટલું તમે શીખી જશો ને, ઘણું બધું શીખી ગયા કથામાંથી. દાદા એવી જોરદાર બધી વાતો છે, ભક્તો હોય કે સંતો હોય, બરાબર સામેથી જ્યારે આપણે પૂછીએ ને, એમાં એટલા બધા ભગવાન રાજી થાય છે. એ સંતો ભક્તોના હૃદયથી આશીર્વાદ મળે છે. સેવા કરનારા ભક્તોને બમણો ઉત્સાહ થઈ જાય, એને અપેક્ષા નથી હોતી, કરનારા મહિમાવાળા જ હોય છે. સેવા કરનારા બધા મહિમાવાળા, પણ સેવા કરવી એ પુણ્ય છે, પણ સેવા લેવી એ પુણ્ય નથી, હંમેશા યાદ રાખજો. એમાં ઘણીવાર ઘણું મોટું ઋણ ચડી જતું હોય. અમે સંતો તમારી સેવા લઈએ છીએ, તમારું આપેલું અન્ન જમીએ છીએ, એનું કેટલું ઋણ અમારે ચૂકવવું પડે. જૂના સંતો કહેતા, સાધુઓ પટેલિયાઓને ત્યાં બળદ થવું પડશે, એની આરો ખાવી પડશે. આપણે ત્યાં જૂની વાત છે, કૂતરાને દંડ આપવાનો હતો, શું દંડ આપવો નિર્ણય કરવાનો હતો, અને ત્યારે નિર્ણય કરાયો એને મંદિરનો મહંત બનાવી દો. કેમ? મહંત બનશે, એની બુદ્ધિ ભ્રષ્ટ થશે, ગમે તેવા ન કરવાના કામ કરશે, ને પછી એવો દંડ મળશે ને, એવો દંડ મળશે ને. ઋણ ચડે છે. અમે સાધુ ભલે બે કપડા પહેરીએ છીએ, તમારા આપેલા છે, અમારા પર ઋણ છે. એટલે અમે આ ભગવાનની વાતો રોજ તમને કહીએ છીએ. કેમ? આ તમારી સેવા છે, આ સેવા કરીએ તમારું ઋણ એટલું ઓછું થાય છે. વચનામૃતમાં મહારાજે વાત કરી છે, આપણાથી જે થઈ શકે એવી સેવા એમાં સામેથી જોડાઈએ. નંબર બે, કોઈ સેવા કરતો હોય તો એમ ન માનીએ કે આપણી જરૂર નથી, પણ આપણે એને પૂછી જોઈએ. પછી જરૂર નથી, એને ઈચ્છા નથી, જુદી વસ્તુ, પણ આપણે પૂછવું એ આપણો વિવેક છે. હવે સેવામાં 5 વસ્તુ ન હોય, ન હોવી જોઈએ. કઈ કઈ 5? આ બધી શાસ્ત્રોની વાત તમને ટૂંકમાં સમજાવું છું. શિક્ષાપત્રી ભાષ્યમાં તમે વાંચો છો, સેવા મુક્તિશ્ચ ગમ્યતામ, સેવા કરવી એ જ મુક્તિ છે. પણ સેવા જો મહિમાથી થાય, દિવ્ય ભાવથી થાય, અહો ભાવથી થાય, કૃતકૃત્યપણાથી થાય, અહો ધન્ય બની જાય માણસ. 5 બાબત કઈ કઈ? સ્વભાવમાં રહીને સેવા ન કરવી જોઈએ. મોટા ભાગના સેવા કરનારા ભૂલ કરે, સ્વભાવમાં રહીને સેવા કરે, સ્વભાવ સાથે સેવા કરે, સ્વભાવને ઘસવા માટે સેવા કરવી જોઈએ. નંબર 2, મારું સારું દેખાય, મારો અહંકાર પોસાય એટલા માટે સેવા ન કરવી જોઈએ. ઘણા સેવા એટલા કરે, સેવા કરે ને પછી સંતોને કહેવા આવે, બીજા 5ને કહેવા, જો 50 માણસો બેઠા હતા, એક કે ઊભો થયો, કોણે કર્યું બધું? કોણે કર્યું? બધાને કહો, બધા વચ્ચે બોલો, કોણે કર્યું બધું? બધા ખાવા જ આવે છે. સેવા કરનારો જો બીજાનો અભાવ લે છે તો એની બધી સેવા પાણીમાં ગઈ. શાસ્ત્રોમાં કેટલી વાતો છે, સમય જાય છે એટલે વાતો તમને લાવતો નથી વચ્ચે. નંબર 3, બીજાનું ખરાબ દેખાડવા માટે સેવા ન કરવી જોઈએ. આપણે સેવા કરતા હોઈએ, બીજા સેવા નથી કરતા, કોઈક બોલે આ બધા હાવ બેઠા, ના ના ભગત અમારે જરૂર નથી, એ બધા ભક્તો બેઠા બેઠા જો ભગવાનની વાતો કરે છે, કેવી સરસ, કેટલો દિવ્ય ભાવ,
સેવાનું આ સ્વરૂપ છે. આપણા લોયાધામમાં ઘણા બધા પાત્રો આવા છે, મેં પોતે અનુભવ કર્યું છે, મેં જોયું છે. આપણા સુરેશ મામા વગેરે વ્યક્તિઓ મારતા હોય, ઘણી વખત હું કહું મામા આજે બે ભક્તો ફ્રી છે બોલાવે, ના મામા, સુરેશ મામા, ડૉક્ટર ભૂપેન્દ્રભાઈ અમીન, તુલસીદાસભાઈ, આ બધા ભક્તોની ટીમ છે, આખું મંદિર સાફ કરવા માટે આખો દિવસ આવે, એક એક ખૂણા એ લોકો સેવા કરતા હોય, મંદિરની સાફ સફાઈ કરે, આપણે ધન્યવાદ આપવાનું મન થાય. સ્ત્રી ભક્તો રસોડામાં જે સેવા કરે છે, દર શનિવારે 200-250-300 માણસનું બનાવવું, 5-5, 6-6, 10-10 વાનગી બનાવી, જે કોઈ સેવા કરનારા ભક્તોને આપણે ધન્યવાદ આપવા જોઈએ, ખરેખર ધન્યવાદ આપવા જોઈએ. મહિમાથી કરે છે, દિવ્ય ભાવથી કરે છે, પણ જે ન કરતા હોય અને કરતા હોય એ બંને માટેનો વિવેક, જે ન કરતા એને કરનારને પૂછવું જોઈએ, કંઈ જરૂર હોય તો કહેજો, અને જે કરતા હોય એને આવી રીતે સ્વભાવમાં રહીને ન કરાય, અહંકારથી ન કરાય, બીજાનું ખરાબ દેખાડવા ન કરાય, મન મેળે ન કરાય. સેવા જેવી રીતે કીધી હોય એવી રીતે કરવી જોઈએ, વિવેકથી કરવી જોઈએ. ઘણા તો સીધા અંદર જતા રહે, આપણે નક્કી કર્યું કે આજે ખમણને ઢોકળ આ બધું બનાવો, ખમણની ચટણી બનાવવાનું છે, અરે ખમણ બમણની જરૂર નથી, આ હું ખમણ ખીચડી ખવડાવો, ખીચડી ચાલુમાં બધું ઘરી જાય ને બધું બદલી નાખે દાદા. મારે દ્રષ્ટાંત ન પાયો, ઘણા તત્વો એવી રીતે ન કરાય. અને પાંચમી બાબત, ધર્મનો કે કાયદાનો ભંગ કરીને સેવા ન કરાય. રસોડાની સેવા હોય, રજસ્વલા બેન હોય, અને કોઈક એમ કહે તમે મને મદદ કરો, તો ચોક્કસ મદદની જરૂર છે, પણ એ સમય એવો નથી આપણે મદદ કરી શકાય. ત્યારે કેવું જોઈએ, મારાથી મદદ નહીં થાય પણ તમને જો જરૂર હોય તો બીજા કોઈને હું કહું. ધર્મનો ભંગ થઈ રહ્યો છે. કોઈ હરિભક્ત છે, સ્ટોર ઉપરથી સીધા આવ્યા છે નાયા ધોયા વગર, અને સીધા આવીને અહીંયા સંતોને અડી જાય, રસોડામાં પીરસવા પહોંચી જાય, આ સેવા નથી, આ કુસેવા છે. ધર્મનો ભંગ કરીને સેવા ન કરાય, એ સેવાનું ફળ નહીં મળે. કાયદો તોડીને સેવા ન કરાય. આવી રીતે સેવા કરવામાં વિવેક રાખો. ભગવાન શ્રી એક મહિનો રહ્યા, સંતો હરિભક્તોએ તળાવ ખોદાવ્યું, ગામના લોકોને પ્રેમ વધે, ઉત્સાહ વધે એટલે મહારાજ પોતે ધૂળ ઉપાડતા, તગારા માથે લેતા, સંતો માથે તગારા લેતા. મહારાજ ગયા, કામ અધૂરું પડ્યું. પહેલે વર્ષે અષાઢ આખો મહિનો સંતોને પણ સાથે લઈને ઘણા જ આનંદ ઉત્સાહ સાથે તળાવ ખોદાવ્યું. વર્ષ પછી ફરીવાર મહારાજ પધાર્યા, બીજી વખત આખો ફાગણ મહિનો ત્યાં રહ્યા અને તળાવ ખોદાવ્યું. બધા જ ભાઈઓને બાઈઓ ધૂળ ઉપાડતા, મુખથી ધોળરાગના કીર્તન બોલતા. આવી રીતે મહારાજે એક એક મહિનો સુધી રોકાયા અને તળાવ ખોદાવ્યું. અને 1863ની હુતાશની શ્રીહરિએ કાર્યાણી કરી હતી, ત્રીજો મહિનો ત્યારે તળાવ પૂરું થયું, ત્રીજો મહિનો. તે વખતે બહુ જ રંગ ઉડાડ્યો, તે વર્ણવી શકાય તેમ નથી. તે ઉત્સવમાં શ્રીહરિએ પત્ર લખીને દેશ દેશના હરિભક્તોને કાર્યાણી તેડાવ્યા હતા, તે બધા ત્યાં આવ્યા હતા. એક સુંદર ઘટના ઘટી. તે વખતે દેશ પ્રદેશના ભક્તો આવતા હતા, તેમાં કરજીસણના વિપ્ર નાનાભાઈ, 200 જેટલા હરિભક્તોનો સંઘ લઈ કાર્યાણી આવવા નીકળ્યા. તેમને વચ્ચે રસ્તામાં એક મોટું વિઘ્ન આવ્યું. કરજીસણ ગામના આજે અમેરિકામાં અપાર હરિભક્તો છે. કરજીસણ, મુખાસણ આ બધા એવા પ્રસાદીના ગામો, આપણા લોયાધામ પરિવારના પણ ઘણા બધા, આપણા લાલજી ભક્ત વડુ ગામના છે, પ્રસાદીનું ગામ છે. ત્યાં મોટા મોટા મુક્તો થયા. કરજીસણના નાનાભાઈ આવે છે, કાર્યાણી સુધી પહોંચ્યા, ભગવાન શ્રીને હાથ જોડી એમણે મહા આશ્ચર્યમય એક ઘટના ઘટી હતી વાત કરી. મહારાજ, એવું થયું, સંઘલે લઈને મેં નીકળ્યા, રસ્તામાં મચ્છિયાવ ગામ આવ્યું. ગામની બહાર લીમડાના ઝાડ ઘણા હતા. બપોર થયો હતો, વિશ્રામ કરવા માટે લીમડાના ઝાડ નીચે રોકાયા. સહુ આનંદથી ટીમણ કરવા લાગ્યા. દાદા, અને શું થયું? લીમડાનું ઝાડ, બપોરનો સમય, બધાના મનમાં આનંદ, મજાનો વિશ્રામ કરતા હતા, સુંદર છાંયો હતો, અને જ્યાં નિમણ ચાલુ કર્યું, શું થયું? એવામાં એવું થયું ભાઈ, હા, એક ભયંકર વાવાઝોડું આવ્યું, હરિકેન આવ્યું દાદા, એવું વાવાઝોડું માથે ચડી આવ્યું. તિહા સંગ દો પરહી કરને, તિહા સંગ દો પરહી કરને, ઉતારા કીને
આનંદ ભરને ઉતારા કીને, આનંદ ભરને ટીમણ કરણ બેઠે જે હિવારા, ટીમણ કરણે બેઠે જે હિવારા, વાયુ કે ગોટ હે ચઢે અપારા, વાયુ કે ગોટ હે ચઢે અપારા. બધા ટીમણ કરવા બેઠા, ભયંકર વાવાઝોડું થયું, આકાશમાં અંધાધૂંધ ધૂળની ડમરીઓ ઉડવા લાગી, એવી ડમરીઓ ઉડી બાજુમાં બેઠેલા માણસો પણ દેખાતા ન હતા, અને મોટા મોટા ગાડાઓ મૂક્યા હતા, એ ગાડાઓ આઘા પાછા થવા લાગ્યા, અસ્તવ્યસ્ત થવા લાગ્યા. આવો ભયંકર હા વાવાઝોડું વંટોળિયો ફૂંકાયો ભાઈ. એકાબીજા કોઈ બૂમો પાડવા લાગ્યા, કોઈ કોઈની અવાજ પણ સંભળાતો નહોતો, પરસ્પર કોઈની સંભાળ લઈ શકતા નહોતા, અને મહારાજ મોટા મોટા ઝાડો આખે આખા ઉખડીને પડવા લાગ્યા. અરે મહારાજ શું વાત કરવી, ઝાડ એવા પડ્યા હરિભક્તો બૂમા બૂમ કરવા લાગ્યા, હરિભક્તો માથે કચડાઈ ગયા. હરિભક્તો નાના ભાઈ પહેલી વાર સંઘ લઈને નીકળ્યા હતા, આવું ભયંકર વિઘ્ન થયું. અરે રાટી બોલાઈ ગઈ, હરિભક્તોનો ઉત્સાહ તૂટી ગયો. પ્રાંતિજના ગોવિંદરામ પણ સંઘમાં હતા, તે મહાન સમાધિનિષ્ઠ હતા, શ્રેષ્ઠ હરિભક્ત હતા. તેમણે નાનાભાઈને ધીરજ આપી, હવે આમાં આપણો ઉપાય શું ચાલે? નાનાભાઈ તમે ખેદ કરો છો, પણ આ તો આમાં આપણું કંઈ ચાલેવું છે જ નહીં, ઠાકોરજીની જે ઈચ્છા. નાનાભાઈના મનમાં ખૂબ ખેદ હતો, સંઘનું શું થશે. બધા ભક્તો ઉત્સાહરહિત થઈ ગયા હતા, બધા ભક્તો ત્યાંથી પાછું વળી જવાનું નિર્ધાર કરતા હતા, બે ચાર જણાનું તો મૃત્યુ થઈ ગયું હતું, આવી બીના બની હતી. પ્રાંતિજના ગોવિંદરામભાઈએ કહ્યું, નહીં નહીં, મહારાજ તો પોતાના ભક્તોની સંભાળ લેનારા છે, ભક્ત વત્સલ છે, અંતર્યામી છે, આપણે વિશ્વાસ રાખીએ, આપણે ભરોસો રાખીએ. ત્રણ પ્રકારના દુઃખ છે, અધ્યાત્મ, અધિભૂત, અધિદેવ. અધ્યાત્મ એટલે અંદરના દુઃખ, મનના દુઃખ, ટેન્શન વગેરે. અધિભૂત એટલે પંચભૂતનું આ શરીર, એના દુઃખ, માથું દુખે, તાવ આવે, આ બધા. પગ દુખે, કમર દુખે, 6 કરોડ પ્રકારના શરીરના રોગ છે દાદા. કેટલા? હા, એવું મેં વાંચ્યું છે 2-3 જગ્યાએ. અને મનના રોગ તો કહેવાય છે એના કરતા અનંત ગણા. દરરોજ કેટલી ટેબ્લેટ લેવી પડે? અધ્યાત્મ અંદરના દુઃખ, અધિભૂત શરીરના દુઃખ, અને અધિદેવ એટલે બહારના કુદરતી દુઃખ. આ ત્રણેય પ્રકારના દુઃખ એવા છે, ક્યારે આવે, કોને આવે, કેટલું આવે નક્કી જ નથી. માટે ભગવાનનું ભજન કરી લેવું. ભગવાનનું ભજન જે કરે છે, ત્રણેય પ્રકારના દુઃખ, આધિ, વ્યાધિ અને ઉપાધિ. આરે સંસારમાં અનેક ઉપાધે, ત્રિવેધતા પટળે, એ આધે ને વ્યાધે, એથે બહુનામી બચાવજો, સહજાનંદ વેલા પધારજો. આવું વંટોળ્યો, આવું વાવાઝોડું. નાનાભાઈ ઉદાસ થઈ ગયેલા, પહેલી વાર સંઘ લઈને નીકળેલા, શું થશે. બધાનો ઉત્સાહ મરી ગયો, પાછા વળી જવા તૈયાર થયા, 4-5 માણસો મરી ગયા. પ્રાંતિજના ગોવિંદભાઈ વિશ્વાસ આપે છે, ભરોસો કરાવે છે, ભગવાનને સંભાળો, મહારાજ કંઈક સારું કરશે, મહારાજને સંભાળે છે. હા, અને એવામાં ભાઈ આશ્ચર્ય થયું, એક દિવ્ય અશ્વ દેખાયો, એના ઉપર સોનેરી શ્વેત વસ્ત્ર ધારણ કરીને મારા મહારાજ પધાર્યા. એ છપૈયાથી મહારાજ વેલા, આવજો રે લોલ, એ કરવે મારે મનડા કેરી વાત રે, વસમી વેળા એ વેલા, આવજો રે લોલ, એ વસમી વેળા એ વેલા, આવજો રે લોલ. હમણાં મેઘવાવાળા મનહરભાઈ આવ્યા હતા, એ વાત કરતા હતા, હું એટલું તન્મય થઈને એની વાત સાંભળતો હતો. એકવાર એમના મોઢે એમની જ વાત મારે સ્ટેજ પર કરાવી છે, ક્યારેક આવશે ત્યારે જરૂર તમને સંભળાવીશ શું ભગવાન સ્વામિનારાયણનું પ્રગટપણું છે. આ દુનિયામાં કોઈ પણ ઉપર મૂકેલો વિશ્વાસ 100% ક્યારેય સંપૂર્ણ વિશ્વાસ પાર નથી પડતો. એક ભગવાન જ એવું તત્વ છે,
એના ઉપર આંખ બંધ કરીને ભરોસો મૂકી દો, મારો મહારાજ જે કરશે સારું કરશે. વિશ્વાસ મૂકી દો એકવાર, તમારો વિશ્વાસ 100% નહીં 101% પાર ઉતરશે. હે દાદા, હરિને ભજતા હજુ કોઈની લાજ જતા નથી જાણી રે. શું થયું? એક દિવ્ય અશ્વ સાથે મહારાજ પતાર્યા. મૃત્યુ ભયે તે હરિજન જે તે, શ્રી હરિ આય ઉઠાય તે તે. મૃત્યુ ભયે તે હરિજન જે તે, શ્રી હરિ આય ઉઠાય તે તે. ગોવિંદ રામ એક દેખત તાય, સમાધિ મહિષો અખંડ રહાય. ત્યાં તો ગોવિંદરામભાઈ બોલ્યા, જો જુઓ જુઓ, બીજા કોઈને દેખાતું નહોતું, ગોવિંદરામભાઈને દેખાતું હતું. સમાધિવાળા હતા, દિવ્ય અશ્વ, દિવ્ય શણગાર, દિવ્ય અલંકાર અને દિવ્ય મહારાજ. દિવ્ય સભાપતિ રાજે, એ દિવ્ય સભાપતિ રાજે. દિવ્ય રૂપે મહારાજ પધાર્યા, ચપટી વગાડી, ઉઠો ઉઠો હાથની સાન કરી, અને જ્યાં સાન કરી ત્યાં મૃત્યુ થયેલા જે માણસો પડ્યા હતા બધા એકાએક ઊભા થયા. મહારાજના દેખાણા, માણસો બેઠા થયા બધાને દેખાણું. આ ઘટનાને ગોવિંદરામ એક દેખતા હતા, સમાધિવાળા હતા. શ્રીહરિનો આવો પ્રતાપ દેખી જેટલા હરિભક્તો હતા બધાના દિલમાં આનંદ થઈ ગયો. ઉત્સાહરહિત થઈ ગયા હતા એ ફરી ઉત્સાહમાં આવી ગયા. આ બધી વાત નાના ભાઈએ શ્રીહરિને કહી, તેને અપાર લોકોએ સાંભળી. બધાના મનમાં નક્કી થયું, આ તો ભગવાનનો અવતાર છે. કારિયાણી ગામના માણસોના મનમાં શ્રીહરિનો નિશ્ચય થઈ ગયો. આ પ્રમાણે શ્રીહરિ સત્સંગમાં ઠેક ઠેકાણે અતિ પ્રતાપ દેખાડે છે. બીજા અનંત અવતારો થયા છે, અનંત જગ્યાએ એક સાથે આવો પ્રતાપ દેખાડ્યો હોય એવું ક્યાંય સાંભળ્યું નથી. અરે દાદા, આ તો જૂની વાત થઈ ગઈ, 200 વર્ષ પહેલાની. હમણાંની ઘટના, અમેરિકાની ઘટના, આ ટેમ્પા ફ્લોરિડામાં કેટલું મોટું વાવાઝોડું આવવાનું હતું. અમેરિકાનું ફોરકાસ્ટિંગ લગભગ ખોટું ના પડે, કેલ્ક્યુલેશન હતું આ લોકોનું. બધી ચેનલ, બધી ન્યૂઝ, બધા જ લોકો કહેતા હતા, ઢીંઢરો પીટતા હતા, કેટેગરી 4, કેટેગરી 5, કેટેગરી 4, કેટેગરી 3. પણ મહારાજે હરિભક્તોની કેવી રક્ષા કરી આ કથા સાંભળનારા બધા જાણે છે. હું ક્યાં વારંવાર એકને એક વાત કરું તમને, પણ સત્ય એટલી વાત ચોક્કસ છે, જેણે જેણે હૃદયથી પ્રભુને યાદ કર્યા ને એ બધાની ભગવાને રક્ષા કરી હતી એમ નહીં, આજે પણ કરે છે. કેટલું મોટું નુકસાન થવાનું હતું દાદા, નુકસાન. અને જે કિનારા ઉપર આ હરિકેન અરમાની આંખ અડી ગઈ છે, બરાબર, એની આઈ જ્યાં અડી છે ત્યાં કેટલું નુકસાન થયું છે. મને આજે સવારે પેલા હરિકૃષ્ણ ભગત આવ્યા, શિકાગોવાળા, વાત કરતા હતા. બહુ નુકસાન થયું, જબરજસ્ત, કલ્પનાતીત, પણ ભગવાને રક્ષા કરી, ભક્તોની ખૂબ મોટી રક્ષા કરી. બસ ગમે ત્યારે સુખ દુઃખ બંનેમાં ઠાકોરજીને સાથે રાખવા. શ્રીહરિનો પ્રતાપ કેટલો લખવો, સ્વામી કહે છે. આવી તો અનંત ઘટનાઓ આ ટેમ્પા ફ્લોરિડામાં બની, ક્યાં ક્યાં સ્વામી લખે, જો કેટલો લખવો. તે સાંભળીને સુમતીવાળા માણસને આશ્ચર્ય થાય છે. કુમતી લોકોને શ્રીહરિનો આવો પ્રતાપ હળાર જેવો લાગે છે. સ્વામીની હવેની વાત સાંભળજો બધા. અધિકારીના અનંત પ્રકાર હોય છે, તે બધાની રુચિ જુદી જુદી હોય છે. જ્યાં જેવો અધિકારી હોય ત્યાં વિચાર કરીને તેવી વાત કહેવી. બોલનારા બધા માટે આ વાત સાંભળજો. નારાયણ મામા એમ કહેતા, ભગવાને આપણને દિવ્ય કંઈ પરચો બતાવ્યો હોય એ બહુ બોલ બોલ ન કરવો, આવું કહેતા. સામેવાળા માણસને પચે નહીં ઘણી વાર, અને મહારાજને પણ ગમતું નથી. એટલે ઘણી બધી વાત હરિભક્તો કહેતા હોય, એટલી દિવ્ય વાત હોય, પણ હું પછી કથામાં એમ થાય વારંવાર ક્યાં કહેવી, એ ભક્તો ક્યારેક આવશે એના મુખે તમને સંભળાવીશ. આવી વારંવાર ઘટના સાંભળું છું એટલે તમને કહું છું. જ્યાં જેવો અધિકારી હોય ત્યાં વિચાર કરીને વાત કરવી. એમ જે વિચારીને વાત કરતા હોય તે હરિભક્ત શ્રેષ્ઠ કહેવાય છે, અને તે જ્યાં જાય તેની કીર્તિ થાય છે. જે આવો વાત કર્યાનો વિવેક ન રાખે તે શિવજીના જેવો બ્રહ્મનિષ્ઠ હોય તો પણ તેનો ભાર પડે નહીં. આ જગતમાં તો ભાઈ આવું છે. શ્રીહરિનો પ્રતાપ સૌથી પર અને મહાન છે એમ સમજીને હરિભક્તો આનંદથી મસ્ત થઈ જતા.
તેઓ પાતાળથી બ્રહ્માના લોક સુધી સહુને કાળનો કોળિયો માનતા. આવો હરિનો મહિમા હરિભક્તોને માટે અમૃત સમાન છે, પણ વિમુખને માટે ઝેર કરતા અધિક છે. ભગવાનનો મહિમા અમૃત જેવો છે, મોટા પુરુષનો મહિમા અમૃત જેવો છે. બહુ સારી તમે વાત કરો, દિવ્ય ભાવ બધાને થાય પણ મહિમાવાળાને. પણ ઘણી વાર આપણું મન વિમુખ થઈ ગયું હોય ત્યારે એ વાત વિમુખ જેવા જીવો માટે ઝેર સમાન લાગે. બોલો, જે માયાના અધિકારી હોય તેને સમજણ વિપરીત હોય છે. સ્વયં શ્રીહરિ તો સાક્ષાત બિરાજે છે, પણ આટલી વાત પરોક્ષપણે એકવાર કહી હતી તે મેં અહીં કહી છે. સ્વામી કહે છે આ શબ્દો મેં લખ્યા છે મારા નથી. કોના છે આ સિદ્ધબોધ? કોના છે? કાર્યાણી ગામમાં દૂર દેશના જે હરિભક્તો આવતા તેમને શ્રીહરિ ઉતારો અપાવતા. જે હરિભક્તો ગાંઠના ખર્ચનું ખાતા હોય તેમની સંભાળ લેતા. ઉતારે દિવસમાં બે વાર ફરતા, કારણ કે શ્રીહરિને હરિભક્તોના ઉપર અપાર હેત હતું. જેઓ ભાતુ લીધા વિના છાની રીતે આવ્યા હોય તેમને રોજ સીધું સામાન અપાવતા. જેની ખર્ચી ખૂટી ગઈ હોય તેને ખર્ચી અપાવતા. આ રીતે તત્પરતાથી બધી તજવીજ રખાવતા. લો, હરિભક્તોની સંભાળ રખાવતા. કેટલાક પાખંડી સ્ત્રી પુરુષો હરિભક્તોનો વેશ લઈને આવતા, તેને શ્રીહરિ તરત પારખી લેતા. તે કોઈ છુપાઈને રહી શકતા નહીં. શ્રીહરિ તેવા પાખંડીને ઓળખાવી દેવા માટે શીખ દેતા અને બધા લોકોને ઓળખાવી દેતા કે જેથી ફરી તે ક્યારેય પાખંડ કરવા આવે નહીં. જુઓ મહારાજ કેટલા સાવધાન હતા. નાના નાની સંભાળ લેતા, કોઈ ચીટિંગ કરી જાય, કોઈ છેતરી જાય, મહારાજ કહી દેતા ભાઈ આનાથી સાવધાન. દરેક ભગવાનના ભક્તોએ આ શીખવું જોઈએ, દરેકના ભગવાનના સંતોએ પણ આ શીખવું જોઈએ. સમાજમાં ક્યારે કોણ કોને છેતરી જાય નક્કી જ નથી. સાવધાન, ભગવાન અને સંતથી આપણને વિમુખ કરે એવા જીવથી દૂર થઈ જઈએ. ઊંચી ઉભણીવાળા વસ્તા ખાચરના ભવનમાં તે વખતે શ્રીહરિ પલંગ ઉપર બિરાજમાન થયા. શ્રીહરિનું સ્વરૂપ ઘણું શોભતું હતું. આગળના ભાગમાં સંતો વસંતના અને હોળીના કીર્તન બોલતા હતા. સંધ્યા સમય થયો જાણી શ્રીહરિ ઘણા ઊંચા સ્વરથી ધૂન બોલાવા લાગ્યા. તે સમયે દર્શન કરવા આવેલા બધા દેવો આકાશમાં છવાઈ ગયા. ભાઈ, દર્શન કરવા માટે દેવતાઓ આવ્યા, કેવી મધુર વાત છે દાદા. હે, અમારા ઘનશ્યામ દાદા જો એકી ટસે આજે સાંભળે છે, લખવાનો ટાઈમ ન મળ્યો દાદાને. તમે બધા ભક્તો કથા સાંભળો છો, કેવી અલૌકિક અદ્ભુત અને દિવ્ય વાતો આપણે સાંભળીએ છીએ. મારી તમને બે હાથ જોડીને એક જ વિનંતી છે, કથા સાંભળો, સારી લાગે એનું મંતવ્ય લખો અને જીવનમાં યાદ રાખી એને ઉતારવા ટ્રાય કરો. તમારા બધા પ્રશ્નોના જવાબ કથા આપી દેશે. કોઈ એવો પ્રશ્ન જ નથી જેનો જવાબ આ શાસ્ત્રોમાં ન હોય, એવા બધા શાસ્ત્રો છે. એનું નામ છે ગ્રંથ. ગ્રંથ એટલે શું? માણસના મનની ગ્રંથિ ખોલે એને ગ્રંથ કહેવાય દાદા. આપણે ત્યાં રિવાજ છે, પોથીની ગાંઠ ખોલવામાં આવે, ખબર છે ને તમને કથા પહેલા. શા માટે એ રિવાજ? એટલે છે કે આ ગ્રંથ પોથીની ગાંઠ નથી ખોલતી, આ કથા જે થશે ને એ તમારા ને મારા જીવનની ગાંઠો ખોલનારી છે. મારો અનુભવ કહું, મારા હજારો લાખો કરોડો કરોડો પ્રશ્નો હોય, મૂંઝવણ હોય, સમસ્યાઓ હોય, કંઈ પણ બાબત હોય, શાસ્ત્રો હું જ્યારે વાંચું છું ને એમાંથી પ્રકાશ થાય, એમાંથી દેખાવા લાગે. તમને પણ કહું છું, કથા સાંભળો અને આમાંથી કંઈક સારી વાત લાગે તો જરૂરથી મંતવ્ય લખો, જીવનમાં ઉતારવા માટે યાદ રાખીને પ્રયત્ન કરો. 70મું તરંગ પૂરું થયું. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિતામૃત સાગરના પંચમપુરમાં શ્રીહરિએ કાર્યાણીમાં તળાવ ખોદાવ્યું તે લીલા કહી એ નામે 70મો તરંગ સમાપ્ત. બોલો ઘનશ્યામ મહારાજ.